પ્રદીપસિંહ જાડેજા, રાજાભાઈ વાવડી, વિશ્વ હિંદ પરિષદ ની રથયાત્રાના એક આયોજક અને એક નાના એવા કાર્યકર તરીકે હું મારું વાત મૂકું છું આપની વચ્ચે. આ વખતે 150 થી પણ વધારે ફ્લોટ આવવાના છે આપણા રથયાત્રામાં, અને આ વખતે છોડમાં રણછોડ એક પ્રકૃતિ ને લગતો આપણો ફ્લોટ હશે. આપણી 22 કિલોમીટર થી પણ વધારે ની આપણી યાત્રા છે. સવારે 8 વાગે મવડી ચોકડી થી આપણી ધર્મસભા પ્રસ્થાન કરશે અને બાલક હનુમાને આ રથયાત્રા પૂરી થાય. શાંતભાઈ ગોપાલિયા, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર અધ્યક્ષની જવાબદારી છે. વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા 38 વર્ષ ત્યાં રાજકોટના રાજમાર્ગો ઉપર જે શોભાયાત્રા અને 39મા વર્ષમાં આ વખતે અમે શોભાયાત્રા કાઢવા જઈ રહ્યા છે, એમાં આ પત્રકાર મિત્રોનું બધાનું હું વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર વતી હાર્દિક સ્વાગત કરું છું. ફરીને તમારું સ્વાગત છે. મિત્રો, 1964માં સાંદિપની આશ્રમમાં જન્માષ્ટમીને દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ છે. 7-8-10 લોકોથી આ સ્થાપના વિશ્વ હિન્દુ પરિષદની થઈ આજે વર્ષ બની ગયું છે. મિત્રો, વિશ્વ હિન્દુ પરિષદ જે જે કંઈ કામ કરે છે, અમારી પાસે એટલી ગૌશાળા છે, અમારી પાસે સ્કૂલો છે, અમારી પાસે એટલી ભવ્યમાં ભવ્ય જે ગૌશાળા છે એની પણ અમે બધું હિન્દુને બચાવવાનું પણ કામ વિશ્વ હિન્દુ પરિષદ કરે છે. બેટી બચાવો બેટી પઢાવો એ પણ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ કરે છે. મિત્રો, આ 39મી યાત્રા જે અમારી છે એમાં રાજકોટ બિગ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રકો વગર કઈ થતું નથી, ટ્રકો છે તો શોભાયાત્રાનું વધારે શોભા બને છે. એટલે માવજીભાઈ ડોડિયા છે, હસુભાઈ ભગદેવ છે, હસુભાઈ ચંદારા, દરેક દૂધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અમારા ભાઈઓ એ બધામાં સહકાર આપે છે, જેથી કરીને આ રથયાત્રાને વેગ મળે છે એકદમ સારામાં સારી આખા ગુજરાતની પણ ભારતમાં કદાચ આપણો બીજો નંબર આ શોભાયાત્રાનો છે. ફરીથી તમે લોકો આજે આ રથયાત્રા જેમ ભાઈએ કીધું મવડી ચોકડીથી ઉપલા કાંઠે બાલક હનુમાને સમાપન થશે. 22 કિલોમીટરની આ અમારી યાત્રા છે. એક એક ચોકમાં શણગાર છે, બધે ચા પાણી નાસ્તો શરબત બધાની વ્યવસ્થા. રાજકોટની જે ધર્મપ્રેમી જનતા છે બધી વ્યવસ્થા એ લોકોએ કરી છે. અમારી યાત્રા કલાક સવા કલાક લેટ ચાલે છે ક્યારેક ક્યારેક, પણ આ વખતે અમે ટાઈમે ચાલશું એવી અમારી એક નીતિ નક્કી કરેલ છે. ફરીથી આ વિશ્વ હિન્દુ પરિષદ જે જે કઈ કામ કરે છે, મિત્રો આજે અમે સહકાર માગીએ છીએ. હિન્દુ લોકો જોડાય વિશ્વ હિન્દુ પરિષદમાં, નવા કાર્યકર્તા જોડાય એવી અમારી આપની પાસે, અને આપની પાસે એવું કોઈ કાર્યકર્તા હોય તો જરૂરથી અમને જાણ કરો. અમે લોકો ધર્મનું કામ કરીએ છીએ, હિન્દુ ધર્મ બચાવવાનું. જય શ્રી રામ, ભારત માતા કી જય. 24 તારીખે તાનગોપીનો કાર્યક્રમ વિવોઆઈ હવેલી જિલ્લા રહેશે. 25 તારીખે અમારો એક લોક ડાયો છે જેમાં રાજભા ગઢવી અને અન્ય કલાકાર એ પણ અમારે મવડી ચોકડી થી થવાનું છે, મવડી ચોકડી માં છે. એ પણ રાતે લગભગ 9 વાગ્યાથી સ્ટાર્ટ થશે, 1-1.25 વાગ્યા સુધી ચાલશે. એમાં પણ બધાને અમે જનતાને, રાજકોટની જનતાને, આજુબાજુના રાજકોટ જિલ્લા સિવાયના પૂરા સૌરાષ્ટ્રના લોકોને અમે આમંત્રણ આપીએ છીએ કે એમાં જોડા. પેલા તો બધાને જય દ્વારકાધીશ. સમગ્ર ગુજરાતમાં જેમ અષાઢી બીજમાં અમદાવાદ યાત્રા નીકળે છે પરમ પૂર્વ પરમાત્મા કૃષ્ણની, એવી ને એવી યાત્રા વિશેષમાં જન્માષ્ટમીના દિવસે ભારત, સંપૂર્ણ ભારત રાષ્ટ્રમાં કોઈ મોટા મોટી યાત્રા નીકળતી હોય તો રાજકોટથી નીકળે છે. તો રાજકોટની પણ પ્રજા અને નગરજનો નસીબદાર છે કે આવડી મોટી યાત્રા રાજકોટમાં મુખ્ય રાજમાર્ગ ઉપર દર્શન નીકળતી હોય, ત્યારે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને આ શોભાયાત્રામાં સ્વાભાવિક છે. શોભાયાત્રાના અધ્યક્ષ તરીકે વિશ્વ હિન્દુ પરિષદે અમને જવાબદારી આપી છે, તો જવાબદારીના ભાગરૂપે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતા તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતાને રાજકોટનો લોકમેળો માણી અને શોભાયાત્રા માણે, અને આખું રાજકોટ જ્યારે રસ્તોમાં બનતું હોય ત્યારે 150 થી પણ વધારે ધાર્મિક પ્લોટ્સ જુદા જુદા જે સમાજને
સંસ્કૃતિને છાજે એવા જુદા જુદા અન્ય રકમમાં પ્લોટ તૈયાર થાય છે, બાળકોના કાર્યક્રમો, પર્યાવરણના ઘણા બધા એમાં, પછી મેડિકલના ઘણા બધા એવા કાર્યક્રમોમાં પ્લોટમાં દર્શાવાય છે. બીજું કે રાજકોટમાં સૌરાષ્ટ્રની ધરાને છાજે એવો જાહેર લોક ડાયરો જે હરેક વર્ષે એરિયા વાઇઝ આપણે કરીએ છીએ, તો આ વર્ષે મહુડી ચોકડી ખાતે રાજભા ગઢવી અને પૂનમબેન ગોડલિયા દ્વારા એક ભવ્ય લોકડાયનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાજકોટની જાહેર જનતાને તારીખ 25 ના સાંજે 9 વાગે મહુડી ચોકડી ખાતે આ જાહેર લોક ડાયરામાં ઉમટી પડવા બધાને વિનંતી. સાથે સાથે શોભાયાત્રા સવારે 9 વાગે ચાલુ થશે અને 3 વાગ્યા સુધી શોભાયાત્રા ચાલુ રહેશે. તો આપના સમય અનુસંધાને કોઈ પણ રૂટ આમાં જાહેર કરેલ છે, જે પણ રૂટે જ્યાં પણ તમને એવું લાગે ત્યાં એ સમય આપ પહોંચી જશો, યાત્રા સંપૂર્ણ ટાઈમસર છે. તો આપને જાહેર જનતાને આમાં વિનંતી, આવો બધાને. શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર મહેસાણાથી ડબલ ડેકર બસ, જે લાઈવ ડીજે કલાકારો, દર્શક કલાકારો છે, જે લાઈવ ટેલિકાસ્ટ, લાઈવ પોતે ગીત ગાય અને બધાને પ્રસ્તુતમય બનાવે છે, એવું એક લાઈવ ડીજે આ કે મહેસાણાથી મંગાવવામાં આવ્યું છે. ડબલ ડેકર આખી બસ આવે છે. બીજું નાના મોટા અન્ય ફોટો જે બાળકોને ચાજે એવું આ વખતે વધારે અમે પ્રભુત્વ આપેલું છે. અધ્યક્ષ સ્થાને અમદાવાદ અમારા સ્વામીજી આવે છે, એમનું અધ્યક્ષ સ્થાન છે આખા કાર્યક્રમ સવારે 7:30 વાગે. આ યુવાનો ને હું એટલું કહું છું કે ઘરેથી બને તો તલવાર લઈને ન આવો, કારણ કે એવું કોઈ બીજું ન થાય. અને શાંતિપૂર્ણ યાત્રા આપણી થાય છે અને કરવાની છે, તો યુવાનોને જોડાવવા હાકલે, પણ જે તલવાર ના હાથે છે કે જરૂરિયાત નથી, આપ આવો બાઇક લઈ અને શોભાયાત્રામાં જોડાવો અને કસ્ટમય બનાવો, એવી આપના માધ્યમથી પણ વિનંતી કરું યુવાનોને. એમાં રાજકોટ બજરંગ દળ દ્વારા જે સ્ટન્ટ કરતા યુવાનો જે ખરેખર ને આમાં કઈ લેવા દેવા નથી, પણ હવે પોતાની રીતે વર્ષોથી સ્ટન્ટ કરવા કદાચ આવતા હોય, તેના માટે બજરંગ દળની ટીમ ખરે પગે રહેશે અને એમના કાર્યકરો, બજરંગ દળના તમામ ટીમના કાર્યકરો ઈ કાર્ય એમને બાઇક બહાર કાઢી અને એમને ત્યાંથી રથયાત્રામાંથી બહાર કાઢી અને એમને જવાબ આપ્યો. આપના માધ્યમથી સનાતન ધર્મ, જે સનાતન ધરોહર, જે બાંગ્લાદેશમાં જે બનાવ બન્યો એ દુઃખદ ઘટના છે, જે હિન્દુ ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, એટલે આપના માધ્યમથી આ સનાતની નાતે આવડી મોટી યાત્રા થઈ રહી છે ત્યારે હિન્દુત્વના જે પણ સેવા કાર્યો થતા હોય અને આવી યાત્રા જતી હોય, તો સ્વાભાવિક છે કે હિન્દુ ઉપર આપણે ફોકસ કરવાનું હોય, એટલે સર્વે હિન્દુ ભાઈઓનામાં બે હાથ જોડીને આ બાબતે વિનંતી કરી કે આ શોભાયાત્રામાં ઉમટી પડવા હાકલ, કારણ કે સનાતન ધર્મનું છે.